તમારામાં જોર લાવવું હોય તો કાંઈ જુડે કરાટે શીખવાની નથી. એક જ વસ્તુ રાખવાનું, કોકની ઈર્ષા ન કરો અને ન ખાવા જેવું ન પીવા જેવું શરીરમાં નાખો. સાહેબ શક્તિ અંદર હિલોળા નાખતી હોય છે બોલા. અને હું કાયમ કહું કે અમે કલાકારો એટલા બધા ભાગશાળી છીએ સાહેબ, તેજ માથે આવીએ બાપુ એટલે ત્રણે ત્રણ દેવી અમારી ઉપર ખમકારા કરતી હોય છે. ત્રણ જ દેવી છે ને, બીજા બધા રૂપ છે પછી એના, પણ મુખ્ય ત્રણ દેવી સરસ્વતી, લક્ષ્મી અને મહાકાલી. તો અમારો કલાકાર જ્યારે અહીં ગાતો હોય ત્યારે સરસ્વતી સાહેબ અહીંયા ખમકારતા હોય, આ લક્ષ્મી, લક્ષ્મી અમારી આજુબાજુ ટોળા થતી હોય, આ સરસ્વતી ઉદરમાં હોય અને મહાકાલી અમને થ્રો મારતી હોય છે ભલામાં. આ ત્રણ દેવી આપણે આપણી હારોહાર ફરતી હોય છે ભલામાં, જેવી તેવી વસ્તુ નથી. બસ આ ત્રણેયની પૂજા કરો અને કોઈ દી તમારા કોઈ પણ કાર્યમાં ફેલ થાવ એવું કોઈ દી ઘટના ન ઘટે. વાત એ કરતો હતો કે વડલાની વડવાયું પકડતા બે કૂદકા મારીએ ન તું અંબાતી, અને ત્રીજો કૂદકો મારતા તો અંબાઈ જાતી હતી, એનું કારણ શું? સાહેબ હવે સમજાય છે, ત્યારે ડાયલ નીચી વી આવતી હતી, મારું બાળક મારી ઉપર આવવા માગે છે, એ 100% ડાયલ નીચી આવતી હતી, કારણ કે ઝાડ એને પ્રેમ કરે છે. તમે જેની ભેગા રોજ રોઈ વસ્તુ તમને પ્રેમ કરતી હોય છે. એનો એક નાનો દાખલો દઉં, ગામના પાદરનું ઝાડવું. બાબલભાઈ રોજ એક બાળક એમ કહેવાય, બાળકોની સાથે ખિલખિલિયા કરતો, હવે એ બાળક નહીં ઝાડ અરે પ્રેમ થઈ ગયો, ખાવા ન મળે તો હાલે, પણ એ ઝાડવે રમવા ન ગયો હોય તો સાહેબ એને ભાવે નહીં. આવું બાળકને કહેવાય ઝાડ અરે પ્રેમ થયો. સમય જાતા 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 એમ કહેવાય બાળક આવતું બંધ થયો, એ છોકરો આવતો બંધ થયો, કહેવાય ગયો સાહેબ ઝાડ કરમાવા મળ્યું, કુપળ્યું ફૂટવાનું બંધ થયું. અને થોડાક વાર માથેલી ગલથોલિયા ખાઈને વયા ગયા. અને એક વાર બાળક આવે છે, હવે ઝાડ એને પૂછે છે. આ દેશના કવિઓએ વૃક્ષને બોલાવ્યા છે, આ દેશના કવિઓએ પાળિયાને બોલાવ્યા છે, આ દેશના કવિઓએ પહાડોને બોલાવ્યા છે, આ દેશના કવિઓએ વાતાવરણ ઝરણાઓને બોલાવ્યા છે. પછી જેને હાવ આપણે આમાં ઉપાડો જ લેવો હોય, ઝાડવું થોડું બોલે બોલે, તું ઝાડવા જેવો છો બોલ છો, તું ઓલું હકીકતનું ઝાડવું ન બોલે, કેવી વાત કરે. આ ઘણા ઘણા અમને ભાઈ કે મીરાબાઈ ને સામે દ્વારકાની મૂર્તિ બોલી બોલી, આ જ મૂર્તિ જે હાલમાં દ્વારકાધીશની મૂર્તિ છે એણે જ મીરાબાઈ અરે વાતો કરી છે. તો મને કે એ બોલે, મેં કીધું જેની પ્રતિષ્ઠા થઈ હશે એ સમયમાં બોલે. આ કચકડાનો હળી ગયેલો મોબાઈલ જો બોલતો હોય, ચાઇનાએ બનાવેલો, તો મૂર્તિ નો બોલે યાર. એ તો પછી તમારો નંબર જ એની પાસે ન હોય તો ન રિંગ વાગે. આ મારી પાસે મોબાઈલ છે, તમે જેની પાસે મારો નંબર હશે એ નંબર મારે તો મારો મોબાઈલ બોલે, ગમે એ ડાયલ કરે થોડો બોલે. એમ મૂર્તિ હારે જે મીરાને કોન્ટેક થયો સાહેબ, એને આ કીધે મીરા એમ કહેવાય. બે ત્રણ વાતો મારે, મેં કીધું ને કે કરવી છે. ઝાડ આરે એમ કહેવાય કે બાળકને પ્રેમ થયો. એકવાર એ બાળક આવે છે, ઝાડ પૂછે છે દીકરા ક્યાં હતો અત્યાર સુધી? બે ત્રણ વર્ષના વાણા વયા ગયા, તું બે ત્રણ વર્ષથી હતો ક્યાં? બાળક રડે છે, શું કરું અહીંયા આવીને? કેમ, ત્રણ વર્ષ પહેલા મારા માવતર ગુજરી ગયા, મારા નાના નાના ભારુ, મારી ઉપર જવાબદારી આવી મારા ઘરની, અડતારી આરે રમીને શું મારે ભૂખ ભેગું થાવું? ઓ શું થયું? મારો બાપ ખારવો હતો, વાણ લઈને ખેપમાં ગયેલો અને મારું વાણ તૂટ્યું, મારું પરિવાર ગુજરી ગયો, અને આજીવિકામાં અમારી પાસે વાણ હતું, વાણે દરિયાના ફેટાળમાં વહી ગયું, ક્યાં જાઓ? અને પરિવારનું અત્યારે ભરણ પોષણ કરવા માટે મારે ક્યાંક મજૂરીએ જવું કે નહીં? હવે હા બળજો, ઝાડ એમ કહે છે કે તારે વાણ બનાવવું? હા, શેનું બનાવવું? કે મને થળિયા માલી કાપી નાખ, એના પાટિયા વેરાવી નાખ, એનું વાણ બનાવી નાખ, એટલે વધારાનું જે લાકડું વધે એ જે બનાવે છે અને મજૂરી પેટે આપી દે છે. કે પણ હું તને કેમ કાપું, હું તને પ્રેમ કરું છું. આજ ભારતવર્ષનો યુવાન એમ કહે કે હે વૃક્ષ હે ઝાડ હું તને પ્રેમ કરું છું.
ત્યારે ઝાડ એમ કહે છે કે પ્રેમનો અર્થ જ એ છે બીજા માટે કપાઈ જવું, બીજા માટે હોમાઈ જવું. કહેવા ગયો સાહેબ, મિસ્ત્રી આવ્યા, કારીગરો આવ્યા, ઝાડ કપાણું, વાણ તૈયાર થયો. અને વાણ લઈને માણે એમ કહેવાય કે દરિયાની ખેપે વયો ગયો, એક વરા બે વરા માથેલી ગલથોલિયા ખાઈને વયા ગયા. અને જ્યાં ઝાડ દાદા કપાઈ ગયેલું છે, ન્યાલી કુણી કુપેલું બહાર નીકળેલી થળિયા માંથી, અને એમાં ન્યાલી કોઈ કવિ નીકળે છે. કવિ આ ઝાડને કપાયેલું જોઈ અને કુણી કુપેલું ને પ્રશ્ન કરે છે ભારતવર્ષનો કવિ, હે ઝાડ, હું અવારનવાર અહીંથી નીકળતો, તારે સાંયે બેહતો, અને બહુ મને એમ કહેવાય કે લહેરખડી આવે ત્યારે તારે સાંયડે બેઠા બેઠા હું પ્રકૃતિની કવિતાઓ લખતો, આ તારી દશા કોણે કરી? ઓ, ઝાડ પૂછે છે, કવિરાજ તે કવિતાઓ લખી છે પણ કોઈને પ્રેમ કર્યો છે? કેમ? કે મેં એક બાળક અરે પ્રેમ કર્યો, અને જેને પ્રેમ કરીએ ને એને દુઃખી જોઈ ન શકે, આ પ્રેમ કરી અને પછી હું પહટાણો છો, પછી કપાણો છો. અને ક્યારે તમે એમ કહો છો કે તારા સાઈડે બેઠા બેઠા હું પ્રકૃતિની કવિતાઓ લખતો, તો હવે કઈ વાત કર, લખ મારી કવિતા કે આવી રીતે એક બાળક સાથે મને પ્રેમ થયો અને એની આજીવિકા અટકી ગઈ અને એના પરિવારનું ભરણ પોષણ કરવા માટે હું કપાણો છું. એમ કરીને ઝાડ રડી પડે છે અને ત્યારે કવિ કહે છે કે હામેલી કપાણો હવે રોવા હું બેઠો છો, રોવાનું કારણ શું? ત્યારે ઝાડ એમ કહે છે કે રોવાનું કારણ બીજું કાંઈ નહીં, બે વર્ષથી છોકરો ગયો છે અને પાછો નથી આવ્યો, તો મને પીડા એ થાય કે મારા પાટિયાવે એને દગો તો નહીં દીધો હોય ને મધ દરિયા વખતે, એટલે મારે કપાવવું પડ્યું છે. મારો કહેવાનો સૂરી છે કે જેની ભેગા બેસો એની એક આવી રીતે રહ્યો. કહેવાનો મતલબ એક ઝાડ પણ જો ચિંતા, એક જડ વસ્તુ એક ચિંતા કરતી હોય તો આપણે માણા છીએ, મિત્ર એવા બનાવો. કાંટો ઓલાને લાગે ને પીડા અહીંયા થાવી જોઈએ પેલા. નગર અમુક અમુક ભાઈ બનતો એવા છે, હવે લુખું થઈ ગયો, હવે એમાં કઈ છે નહીં, રહેવા ગયો ને બાપા, હું કામ લુખા તમે જ કર્યા હારે રાખીને. અને એમાં અત્યારે માનો ખાડા ત્રણ ખાડા ત્રણ હોવા ત્રણ છે બરોબર, હવે આપ કારે પૂરું થાય નક્કી નહીં, બધાનો વારો આવી ગયો છે. એટલે મેં સાઈન વાહ એટલું જ રાખ્યું, પછી આપણે સાલુમાં ઉતાવળમાં કહેજે ત્રણ જણા બાકી છે પૂરું કરો, તો હવે આપણે સારું પૂરું કરતા આવડે નહીં તમને, સમજ્યા? એટલે બાપુ મને કહેતા, મને કે જિગ્નેશભાઈ પહેલાં મને કે તું આવ્યો છે ગાય ગાય રાઉન્ડ લઈ લે, હું કોઈ એમ નહીં, કારણ કે આ મહેમાન છે આપણે, હા મહેમાન બેઠા ને આપણે બેઠા બેઠા થાળીઓ બટકાવી ઘડી ખમ્યો મહેમાન, તમને તો એ ક્યાં ભૂખ લાગી હોય, તમે તો બહારથી નાસ્તો કરીને આવ્યા હોય એમ થોડું કહેવાય આપણે. મેં કીધું પહેલાં પેટ ભરીને જમી લઈ તો આપણને મજા આવે, પછી આપણને ઓડકાર આવે, અને ઓડકારે ભાઈ અમુકની ઘીરે જ આવે, બાકી તો ઘસરકા આવે. અન્ન હા, શાકનીને ખબર પડી જાય કેવી કમાણીનું અન્ન આવ્યું છે આમાં, હા અમુક જગ્યાએ ઘર ઘસરકા જ આવે ને, ઘસરકા ખાટા તોડ હોય, અને વોડકાર છે અમૃત જેવો હોય છે, એટલે આપણને મજા આવે છે, એટલે સારી મજા જ આવે છે. કોને ખબર, હવે તો એવું થયું છે ભગવાને આમ એવા ટાઈમે મોકલ્યા એમ લાગે, ઘડીક સારું થોડોક વહેલા આવી આવ્યા છે લેર કહે કેવા મોબાઈલ હે. હા આપણે રોડ ઉપર જઈએ ને તો 90% ગાડીઓમાં ડ્રાઈવરની બાજુમાં જે બેઠો હોય લગભગ મોબાઈલમાં હોય, અને મારો નાથ કરે મોબાઈલમાં ડ્રાઈવરે ઘડીક વયો જાય એ તો એક લોટ પૂરો થઈ જાય. અમે મુંબઈ જતા હતા ને, હું તો બસમાં જતો હતો, ઓલી સ્લીપિંગ કોર્સ નીકળી ને, હા એ સમયમાં તમે મુંબઈ જતા હતા, તમે અમારે ભૂરાને આરે લીધેલો, એ આખી બસમાં આમ થયા આમ ફરે, મેં ભૂરિયા હોઈ જા ને, મને કે આખી બસ હોઈ ગયો, મેં પણ તું હોઈ જા, નકર આટા મારતા હોય કોકનું ખોવાણું હોય તો કહે કે આવડો આટા મારતો હતો, હા એ હાલ હો માલા જીગ આપ્યું કે ગાલ્યો નાખી દે એ પછી તોતળો, હું પણ હોઈ જાય ને, મને કે હજી એક જણો જાગે, હું કહું એ કોણ, મને કે ડ્રાઈવર, હું કહું તારો ડોહો એ જાગે છે એમાં તો આપણે હુતા છે, મેં નકર એને હુવડાવી દેવો હતો. બોલો મારા ભૂરાનો એવો ધંધો, પછી અમે મુંબઈ ગયા, મુંબઈ ગયા ને દાદા એક હોટલમાં રોકાણા, અને અમારે આયોજકના પૈસે રોકાવાનું હોય ને એટલે 7-star હોટલ જોવે,
અને અમારા પૈસા રોકાણો હોય ને તો ધર્મ ચાલે ચાલે. પૂછી બ્રહ્મચમાજ ની વાડી છે દાદા એટલામાં કઈ? બાકી તો આયોજક ના પૈસા ઉતરવાનું હોય તો અમારે મંજીરા વાળા કે એચી છે એચી. હકીકત બને, પણ તમને બધાને એમ થતું હોય ને કે આ કલાકારો બિચારા ટેસડા કરતા છે. દિવસે જોવો તો ખબર પડે પાણી માલિક આગળ કાઢ્યો હોય એવા હોય. હા, એક ભાઈ અતર લગાડવા આવ્યા ને, મેં કીધું ગોઠણે સોંપડી ગયો. મને કે ન્યા કેમ? મેં કીધું આગળ ગાડીમાં ટૂટક્યું વાળશું ને એટલે ગોઠણ નાખે વયું જાય છે. હકીકત અમને ગમે ત્યાં નાખી જાય ને ઊંઘ આવી જાય. બોલો, અમુકને ઘીરે ઊંઘ ના આવતી, કારણ કે રોદા ખાવાની ટેવ હોય ને ત્યારે જ ઊંઘ આવે, પછી કમાઈનું તૂટે. અમારી સાથે અમારા ભાગીદાર જીતુભાઈ કાસળ ને બધા આવ્યા છે, એને તાળીઓથી વધાવો. એટલી બસ, એટલી તાળી, પછી વધારે નહીં. એટલે અમે ભૂરો ગયા ને, અમે સારી હોટલમાં ઉતર્યા ટૂંકમાં. હવે તમારે નક્કી કરવાનું કે અમે સારી જ હોટલમાં ઉતરીએ પ્રોગ્રામમાં ગયા હોય તો. અમારી બાજુના રૂમમાં એક યુરોપિયન ઉતરેલો, ફોરેનર, અંગ્રેજ. તમારે ભૂરો તો વળી પાછો એન્ટ્રી પાડવા સાપુ લઈને બેઠો ગેલેરીમાં, ઊંધું લઈને, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇંગ્લિશ પાછું. ભૂરામ સીધું રાખ, મને ખબર હતી કેટલું ભણેલો છે, એ ભીણ્યો જ નથી. મને એક દીકે માદા બાપામાં દશરથ દાદામાં જદાય ફેર નહીં. અરે મને ત્યાં તારા બાપાને ક્યાં દશરથ રાજા? મને કે માય પે હકીકત, માદા બાપામાં દશરથ દાદામાં ફેદ જ નહીં, બે ની ઈચ્છા ન પૂરી થઈ. દશરથ દાદાને એમ હતું કે ધામ ગાદીએ બેહેન, માદા બાપાને એમ હતું કે ભૂતો નિહાલે બેહે. કેવા કેવું કેવું ગોઠવે પાછો બેઠો બેઠો. નહીં, હું એક જગ્યાએ આમ સમાજની એકતાની વાતો કરતો હતો, તે હવે એને મગજમાં સડી ગયું. તે હમણાં જ તે ગયા શાળામાં, એણે બાપુ દૂધપાકનો કાર્યક્રમ રાખ્યો, એ પાછો પોતે દૂધપાક શાક દાદા એક દી વાત બોલાવશે, બહુ સારું બનાવ્યું. તે દૂધપાક બનાવ્યો, તો એનો દૂધપાક પાછો રાખ્યા 11:30 ભાઈ પૂરો થયો. હલે વાત કરે બેઠો ભાઈ, વાલ લાચે મજા લેવી હોય તો ઓ દ ઇંત જાત કા મજા લીજીએ લે. 11:30 રોટલા એમ કહેવાય દૂધપાક તૈયાર થયો. હવે દૂધપાક આરે શું હોય બિપિન? કાં રોટલી હોય ને કાં પૂરી હોય. આ રોટલા લઈને આવ્યો. મને કે હાલો લ્યો કદો ભેગું કદો. અરે મેં કીધું રોટલા? મને કે તમે એકતાની વાતો કદો તો રોટલે હું પાપ કહી દે તો દૂધપાક ભેગો ન લઈએ કે. અને અમે દૂધપાકમાં રોટલા સોળ્યા. ઓહો હો હો હો, મને કે મીઠા વગીરના હોય એની ભેગા મીઠા વગીરનાને દાખવાના. એવા તો દાખલા દે, એ સાપુલીના બેઠો હતો ત્યાં ઓલો યુરોપિયન નીકળ્યો. ભૂરા હામુ જઈને કે ગુડ મોર્નિંગ. ભૂરો આમ કતરાણા, હેલો મિસ્ટર ગુડ મોર્નિંગ. ભૂરાને ઊંચું નામ પૂછતો લાગે. ત્રીજી વાર કીધું ગુડ મોર્નિંગ ભૂરા ભગ્ગા. ઓલો વહી ગયો. બીજે દી પાછું ઈદ બન્યું, અમારે 3-4 દી રોકાવાનું. પાછો સવારમાં ઓલો યુરોપિયન નીકળ્યો અને પાછું કીધું ગુડ મોર્નિંગ. તો ભૂરો ખીજાઈને બોલ્યો ભૂરા ભગ્ગા. હું સાંભળી જાઉં ભૂરિયા નામ નથી પૂછતો તારો ડો, ગુડ મોર્નિંગ એટલે શુભ સવાર. ઓલો કે મારે એમ કે 3 દિવસ નામ પૂછતો હોય છે. તો ત્રીજે દી ઓલો યુરોપિયન નીકળ્યો તો મારો ભૂરો ઉતાવળો થઈ ગયો. એણે ઓલો યુરોપિયનને કીધું ગુડ મોર્નિંગ, ત્યાં યુરોપિયન બોલ્યો ભૂરા ભગ્ગા. એને એમ કે અહીંયા ગુડ મોર્નિંગ ને ભૂરા ભગ્ગા કહેતા. અરે ભૂરિયા, મેં કીધું તે ગોટાળો કર્યો. પછી અમે આવતા હતા એટલે મેં રસ્તે કીધું ભલે અહીંયા તું બોલ્યો, પણ જોજો પાછો આપણે ઘરે ગામડામાં પાછો અંગ્રેજી ન બોલતો નકર માણે અર્થના અનર્થ કરશે. અરે મને કે ભાઈ ગામને ખબર કેમ પડે કે ભૂતો મુંબઈ જઈ આવ્યો. ઘીરે પ્રયોગ કર્યો. એની પત્નીને કે હેલો ડાર્લિંગ. ડાર્લિંગ કીધું ને બાઈનો મગજ ગયો. એને એમ છું ડાબલી જેવી કીધી મને એમ. અને બાઈ ખીજાણી કે 2-3 દી બહાર જઈ આવ્યા માયા ભાઈ, એમાં સુધરેલી ગાડી હું શીખી આવ્યા છો માયા ભાઈ? રે ને હધરવું જોવે કે તારો ડોહો હધર્યો જ છું. અંગ્રેજી ડાર્લિંગ એટલે વાલી. તો હલી ને ગિલગિલિયા મળ્યા હતા.
કે તો કહેજો તમે તારો તો કહેજો. બાઈનો હાડલો મીડો હરવા માથા ઉપલી. પંદર થી હાલ્યો. હોળમે દિવસે બાઈ બોલી, મહેરબાની કરીને મને ડાર્લિંગ ન કહેતા હતા. કેમ? થાકે આપણો ભાગ્યો મારું નામ સમજે. એ કહેતો હતો, ડાર્લિંગ મારા ભાઈને વાડીએ મોકલજો. આ નો શાળા કરાય સાહેબ, કરતા હોય છો કીજીએ, ઓર ન કીજીએ કબ. પછી માથું ઉયું જાય હેવાળમાં, માથે રે બે પગ. મને ખરેખર જે કલાકારો જે ગાતા હોય એને એને મોઢે જ સારું લાગે. હમણાં આપણે ઘણા સંતવાણીના કલાકારો બાપુ હમણાં લાડલી ને એવું ગાય છે. અમુક એ ગા રહેવા જોઈએ ને, કીર્તિદાન ગાય એના એની માટે રહ્યો ને. આજ કીર્તિદાનભાઈ આવવાના હતા ખાસ, પણ મને ફોન કર્યો થોડુંક. મને કે માય ભાઈ બાપુને કહેજો મારથી થોડુંક પહોંચાય, એમ એક જરૂરી કામ આવી ગયું એટલે. અને કરું 100%. એમાં શું છે, અમારે 22 તારીખે લંડન જવાનું મારે ને કીર્તિભાઈને, તો આજ થોડુંક કામ હતું એ. અમારે બેય ને અહીંયા જવાનું હતું. હું કહું તો એક કામ કર, હું વાક્યા જાઉં અને તું ભાટ જા. ભાટ મીન્સ કે બીજા કામમાં એમ. ત્યાં અહીં બાજુમાં છે ને ભાટ, તો આપણું મારો મિસ્ત્રી એક મિત્ર છે, બેંગ્લોરમાં છે, બહુ મોટા માણસ છે. હતાધારમાં જ્યાં ખોલો થંભ ધજા થંભ જે છે ને, એણે હા બે ભાઈઓ બહુ સારા છે. તમે કેમ ભાઈ, ઘડીક બેહો ને, ઘડીક બેહો. એક હાલો ભાઈ, કે આની વાતો તો કારે પૂરી થાય. એ તો નવી રહ્યા હોય, આપણે કામ હોય કે નહીં એમ, એને તો રોજ ન જોઈએ. અને મારા ભાઈ મારા મને કોઈક ઊભું થઈને જાય ને, મને એમ થાય હું નહીં ગમ્યો હોઉં. મને બાપુ સીધો ઘા લાગ્યો, ભલે ગયા એ, ભલે જાતા, કાંઈ વાંધો નહીં દોસ્ત, આપજો તારીખ ખબર પડે, લવો જ નહીં તમારી તારીખ. એવું નથી, આગળ પાછા આવશે સાહેબ, જોજો ને તમે. પણ હવે ટૂંકી વાત લઈ અને પછી સંતવાણી બાજુ વળશું. એક બહુ સારો પ્રસંગ, લગ્ન ગીત ગાવ. આ વૈશાખમાં લગ્ન. મને એક ભાઈ પૂછ્યું ને, મને કે સાહસ એટલે શું? મેં કીધું આ તડક્યાના કાળાકોટ પહેરીને માંડવામાં અગ્નિની બાજુમાં ફેરા શાર ફરવા, આનાથી મોટું સાહસ નહીં બીજું હું ઈચ્છો. કેવા ડાયા થઈને વળી ગજરો લઈને પરસેવા લૂંચતા જતા, તૂટી જાય રેવા દે. એની કરતા નિરાજ આ બધો પ્રોગ્રામ રાખતો હું વાંધો છું, પણ લઈ લો હવે બહેનોની સંખ્યા છે એટલી બધી. હા પેલા ના લગ્નની મજા, લગ્નની મજા હતી ભાઈ, અને લગ્ન ગીતની મજા હતી. હવે તો બધા પંખો દામનગરનો છે, વાંચી લે છે ને એ અવાજ કરશે જ તે. અને તબલાભાઈ અમારે તમારે જવું છે, ખરેખર વાત સારી કરવાનો છું, ઘડીક બે સારી વાત કરવાનું છું મારા. મારું એટલું તો રાખે જ ને, મને ભરોસો. આમ ઘણા વાર તો શું થાય, લગ્નની વાતો કરીએ ને તેમ થાય મેન પૂજા તો અહીંયા ચડાય હોય. અરે તો જે આપણે તો આ બાજુ બહુ સારું છે, આપણે જે આ ભાવનગર પછી ઘોઘા પછી દરિયો, અને દરિયાને સામે કાંઠે વ્યા જાવ ને ઓલી કોઈ, એ બધું જે વાતો કરજો ને બેનું, તમને બહુ મજા આવે. હા કે ટમાડાભાઈમાં બુદ્ધિ જ નહીં, વાતે હાય છે. બુદ્ધિ હોય તો સામે લ્યા ઘોડે સડીને કપાઈ ખરા આપણે.